મંથલીમાં ભાજપ આગેવાન દીપક વડારિયાના ખૂનના આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ આરોપીની આકરી પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. તેમણે થોડા દિવસ પહેલા વંથલીના સોનારડિયાના પૂર્વ સરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીને પણ પોલીસે પકડી પાડ્યા હતા. હું જેબી ગઢવી, ડીવાયએસપી કેશોદ. વંથલીમાં તારીખ 23/8/19 રોજ હિતેશભાઈ વડારિયા હું સાંજે 7:30 વાગે વંથલીથી અહીંથી આ પોલીસ સ્ટેશનથી લગભગ 1/2 કિલોમીટર દૂર મણાવદર રોડ ઉપર મર્ડર થયેલું હતું અને એ આઈપીસી 302/201/120B મુજબનો ગુનો દાખલ થયેલો હતો. ફરિયાદી જે ભરતભાઈ છે એણે પહેલેથી જ નામ ભૂપત મેરનો એમને જમીનનો ઝઘડો ચાલતો હતો, એ બાબતે ભૂપત નાગજીભાઈ સુત્રેજા એનું નામ આપેલું હતું અને અન્ય સાથે અજાણ્યા બે શખ્સો. આ ગુનાની પ્રાથમિક તપાસ, પ્રથમ તપાસ છે એ સ્થાનિક પીએસઆઈ ઓડેદરા, સેકન્ડ પીએસઆઈ ઓડેદરા અને ત્યારબાદ પીએસઆઈ ચૌહાણે આ તપાસ કરેલી. આ ગુનાના કામે ઓલરેડી 3 આરોપી એરેસ્ટ થઈ ચૂક્યા છે. બીજા 2 જે મેઇન આરોપી હતા, ભૂપત મેર અને કમલ મહેતા, એ વોન્ટેડ હતા. ડીએસપી સાહેબ શ્રી સૌરભસિંહ સાહેબ આ ગુનાની ગંભીરતા જોઈ અને આરોપી ઘણા ટાઈમથી પકડાયેલા ન હોય આ ગુનાની તપાસ છે એ અમોને સોંપેલી હતી. આ ગુનાની તપાસમાં અમે એ ટેકનિકલ જે સર્વેલન્સ છે એની મદદથી આ ટ્રેસ કરી અને આરોપીઓ જે છે એ ભૂપત અને કમલ એ બંનેને કાલે ભૂપતની જે નવલખીમાં આવેલી જે વાડી છે ત્યાંથી રાત્રે અમે 12:15 વાગે એ આરોપીને અટક કરેલા છે. હવે હાલ આરોપીના રિમાન્ડ મેળવવા માટે જઈ રહ્યા છીએ. આરોપીના રિમાન્ડ મળ્યા પછી એની ફર્ધર બીજી તપાસ એની પાસેના હથિયારો કબજે કરવાના છે અને બીજી આગળની જે તપાસ છે એ પછી કરવામાં આવશે.